हेलो गुड मॉर्निंग मदर एवरीवन, स्टैंडर्ड 12 कॉमर्स सब्जेक्ट स्टैटिस्टिक्स पार्ट 2 इन विच वी टेक चैप्टर नंबर 3 એટલે કે પ્રામાણ્ય વિતરણની આપણે શરૂઆત કરી દીધી છે। આજે તો આનો ત્રીજો લેક્ચર છે, બરાબર। આપણે આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ન્યુમેરિકલ એક્ઝામ્પલ આપણે જોઈશું। આ પ્રામાણ્ય વિતરણ સ્ટેટિસ્ટિક્સ માં ભાગ 1 કરતા ભાગ 2 નો મહત્વનો છે, કેમ કે ભાગ 2 માં પહેલું ચેપ્ટર સંભાવના, બીજું ચેપ્ટર એટલે દ્વિપદી સંભાવના વિતરણ વાળું ચેપ્ટર, અસતત યાદચ્છિક ચલ અને દ્વિપદી સંભાવના વિતરણ। તદુપરાંત આપણે હવે જે જોઈએ છે એકદમ મહત્વનું અગત્યનું પ્રકરણ પ્રામાણ્ય વિતરણ એટલે કે નોર્મલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન, એના પર આધારિત પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ ન્યુમેરિકલ એક્ઝામ્પલ। લાસ્ટ ટાઈમ ઝેડ ની વેલ્યુ માટે વક્ર હેઠળનું ક્ષેત્રફળ આપણે જોયું, હવે જોઈએ પેજ નંબર 104 પર ઉદાહરણ નંબર 2। મધ્યક આપ્યું છે 20 અને વિચરણ આપ્યું છે સિગ્મા સ્ક્વેર 16, એટલે વિચરણના પરથી આપણે પ્રમાણિત વિચરણ મેળવી શકીએ। વિચરણનું વર્ગમૂળ કરવું પડે એટલે 100 નું વર્ગમૂળ એટલે 4, એટલે મધ્યક મ્યુ ની વેલ્યુ 20, સિગ્મા એટલે પ્રમાણિત વિચરણની વેલ્યુ થશે 4, બરાબર। તો 26 કરતા ઓછા માટે સંભાવના મેળવી છે, પ્રોબેબિલિટી ધેટ x લેસ ધેન 26, અને બીજો કેસ આપ્યો છે પ્રોબેબિલિટી ધેટ x ગ્રેટર ધેન 14। હવે x એટલે પ્રમાણ્ય ચલ અને z એટલે પ્રમાણિત પ્રમાણ્ય ચલ, મારે x માંથી z માં કન્વર્ટ કરવું પડે। x માંથી z માં જો કોઈ કા ફોર્મ્યુલા છે z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા, મ્યુ એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, x ની કિંમત મૂકી દેવાની, અહીં x એટલે 26, તો 26 માઇનસ 20 આની બાદબાકી થશે 6 6 અપોન 4 એટલે 3/2, અને 3/2 એટલે 1.5, અહીં લખ્યા છે 1.5। આ લેસ ધેન સાઈન છે એટલે 1.5 ની ડાબી તરફનો ટોટલ એરિયા, 1.5 લાઈ સમે હિયર, શૂન્યની જમણી બાજુ આ કિંમત આ રાજે બતાવે છે, આ તે 1.5 છે, જો ધ્યાન આપો આપણે લખી દઈએ કે આ 1.5 બરાબર છે। ની ડાબી તરફ એટલે આ બધું આવે, ની ડાબી તરફ એટલે બધું આવે, એટલે 0 થી 1.5 વાળું પણ આવે અને માઇનસ ઇન્ફિનિટી થી શૂન્ય વાળું પણ આવે। તો જુઓ z less than 1.5 equality ની સાઈન પણ ઘણી વાર હોય, probability minus infinity to 0 plus probability 0 to 1.5, પણ આપણને ખબર છે કે minus infinity થી શૂન્ય કે શૂન્ય થી infinity સેન્ટર લાઈન મધ્ય રેખા શૂન્યની ડાબી તરફનો કે શૂન્યની જમણી તરફનો કોઈ પણ એરિયા 0.5 છે, એટલે 0.5 ને હું લખી શકાય 0.5000, અને 1.5 માટે તમને ટેબલ વેલ્યુ ખબર છે કે 0 થી 1.5 ની ટેબલ વેલ્યુ, પેલું પેજ નંબર 212 ટેક્સ્ટ બુક માં લાસ્ટ પેજ સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 એમાં છેલ્લું પેજ, પેલું લોગ ટેબલ જેવું સેટ ટેબલ આપ્યું છે જેને સ્ટાન્ડર્ડ નોર્મલ વેલ્યુઝ કહેવાય, બરાબર। એટલે 1.5 માટે તમે કિંમત જોજો ટેબલ વેલ્યુ 4332 0.4332, અને આ બેનો ટોટલ કરશો એટલે 0.9332, પરિણામ નંબર 1 કે જે 1.5 કરતા ઓછી એટલે કે 26 થી ઓછી મૂલ્ય એના માટે સંભાવના બતાવે છે, પરિણામ નંબર 1। હવે ગ્રેટર ધેન 14 14 કરતા વધુ હોય, ફરી પાછું એને આપણે x કહેવાય, પ્રામાણ્ય ચલ, પ્રામાણ્ય ચલ પરથી પ્રમાણિત પ્રમાણ્ય ચલ z x - μ / σ, x એટલે મૂકી દો 40 - 20, મધ્યક આપ્યો છે μ બરાબર 20, પ્રમાણિત વિચલન આપણે મેળવ્યું 4, કિંમત તો કોઈ 20 ને 4 મૂકી દેવાને એટલે માઇનસ સાઈન આવશે 6/4 એટલે માઇનસ 1.5, પણ સાઈન છે ગ્રેટર ધેન એટલે ની જમણી તરફનો ટોટલ એરિયા, બરાબર। આ વેલ્યુ ની જમણી તરફનો ટોટલ એરિયા મીન્સ માઇનસ 1.5 એની રાઈટ સાઈડ, એટલે માઇનસ 1.5 સે લેકર 0 તક ઓર 0 સે લેકર ઇન્ફિનિટી તક, પણ માઇનસ 1.5 થી 0 એટલે આપણને ખબર છે 0 થી 1.5 એટલે કે માઇનસ એરિયા ડિફાઈન્ડ નથી, માઇનસ એરિયા ડિફાઈન્ડ જ નથી, એટલે માઇનસ 1.5 ટુ 0 વિચ ઇઝ સેમ એઝ 0 ટુ 1.5 એટલે 0.4332 પ્લસ 0 થી ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર ફરી પાછો થશે 0.5000, એટલે કે આ બેનો સરવાળો 0.9332 આવે, એડિશન થશે એને કહેવાય પરિણામ નંબર 2, આન્સર નંબર 2। અહીં
ક્યારે ડાબી તરફનો પ્રદેશ આવે, ક્યારે જમણી તરફનો પ્રદેશ આવે, ક્યારે પ્લસ કરવાનો, ક્યારે માઇનસ કરવાનો, આ ડાયાગ્રામ ચોક્કસ બરાબર દોર્યો હશે તો જ ખ્યાલ આવશે. ડાયાગ્રામ એટલે ફિગર મસ્ટ બી શોન, મસ્ટ બી ડ્રોન, ત્યાર પછી જ ગણતરી થઈ શકે. આ ડાયાગ્રામ પરથી ગણતરી છે અને ટેબલ વેલ્યુ પરથી ગણતરી છે. આ ડાયાગ્રામ બરાબર સમજો, ટેબલ વેલ્યુ બરાબર જુઓ એટલે કોસ્ટ માં બરાબર કિંમત જુઓ અને ત્યાર પછી ગણતરી કરો તો તમને કોઈ ભૂલ નહીં પડે. અને આ દાખલા જે પૂછાય તો મિનિમમ 4 થી 5 માર્કમાં દાખલો પૂછાય છે, આશરે 4 માર્ક બરાબર, 3 ટુ 4 માર્ક્સ પણ એટલીસ્ટ 4 માર્ક્સમાં પૂછાય એવા દાખલા છે. એટલે વ્યવહારિક દાખલાઓની પણ પ્રેક્ટિસ કરજો. આપણી ટેક્સ્ટબુકમાંથી આજે જે દાખલા લઉં છું એ કેવળ ઉદાહરણના દાખલા છે. નાઓ પેજ નંબર 106 એની પર આપેલ છે ઉદાહરણ નંબર 4. સરેરાશ વજન એટલે મધ્ય, મ્યુરી કિંમત છે 50 કિલોગ્રામ અને પ્રમાણિત વિચલન સિગ્મા 5 કિલોગ્રામ. આપણે સંભાવના મેળવી છે, શેની સંભાવના મેળવી છે કે જેનું વજન 55 કિલોગ્રામ ને 65 કિલોગ્રામ ની વચ્ચે હોય તેની સંભાવના મેળવો. અને બીજો કેસ, સેકન્ડ કેસ, 35 કિલોગ્રામ અને 45 કિલોગ્રામ ની વચ્ચે હોય તેની સંભાવના મેળવો. અહીં બે વેલ્યુ થઈ, ધીસ ઇઝ x1 એન્ડ ધીસ ઇઝ x2. x1 પરથી મને મળે z1, x2 પરથી મને મળે z2 બરાબર. એકલો એક જ કિંમત હોય તો એકલો ઝેડ આપણે વાપરીએ, પણ z1 એટલે x1 માઇનસ મ્યુ ઓપન સિગ્મા, z2 એટલે x2 માઇનસ મ્યુ ઓપન સિગ્મા. મ્યુ એટલે મધ્ય, એવરેજ વેલ્યુ સરેરાશ કિંમત, સિગ્મા એટલે પ્રમાણિત વિચલન જેને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન બરાબર. હવે x1 ની કિંમત કેટલી છે? 55, તો 55 માઇનસ 50 ઓપન 5. x2 એટલે કરાય છે 65, 65 અને 50 એટલે 5. બાદબાકી કરો, આગળની બાદબાકી 5 છેદમાં 5 એટલે જવાબ કરીએ, આગળની બાદબાકી 15 ભાગ્યા 5 એટલે જવાબ 3 બરાબર. z1 ની વેલ્યુ 1, z2 ની વેલ્યુ 3. 1 અને 3 વચ્ચે રહી ગયા, 1 અને 3 વચ્ચે રહી ગયા. આ z બરાબર 0, 1 અને 3 આ માઇનસ ઇન્ફિનિટી ને પ્લસ ઇન્ફિનિટી બરાબર. એટલે આગળ એરિયા શોધવા માટે સેટા મૂલ્ય 1 અને 3 ની વચ્ચેનો વિસ્તાર મેળવવા માટે, પ્રદેશ મેળવવા માટે, ક્ષેત્રફળ શોધવા માટે, સંભાવના શોધવા માટે પહેલા ક્યાં જવાનું? 0 થી જર્ની શરૂ કરવાની હોય 3 સુધી, જર્ની એટલે મુસાફરી. પછી એમાંથી કયું નથી જોઈતું તો 0 થી 1 સુધીનો જ નથી જોઈતું તો 12. મેં એટલા માટે રેખાંકિત ભાગ બતાવ્યો છે. શૂન્યથી શરૂ કરીને 3 સુધી, એમાંથી શૂન્યથી શરૂ કરીને 1 સુધીનું શું કરવાનું? કટ એટલે માઇનસ બરાબર. 0 ટુ 3 અને 0 ટુ 1 પણ 3 નો એરિયા જોજો આવે છે એમાં 0.4987. 1 નો એરિયા જુઓ, ટેબલ વેલ્યુ હવે ફર્સ્ટ માં આવેલી કિંમત 0.3413, આવેલી બાદબાકી થશે, આવેલું માઇનસ થશે, સબટ્રેક્શન થશે 0.1574, પરિણામ નંબર 1 અથવા આન્સર નંબર 1. 35 અને 45 વચ્ચે આ પાછું x1 કહેવાય, આ પાછું x2 કહેવાય. x1 પરથી મને મળશે z1, x2 પરથી મને મળશે z2. પ્રામાણ્ય ચલ પરથી પ્રમાણિત પ્રામાણ્ય ચલ, ફ્રોમ ધ નોર્મલ વેરિએન્ટ વી કેન ઓબટેન સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએન્ટ. z1 ઇઝ ગિવન બાય x1 - μ / σ એન્ડ z2 ઇઝ ગિવન બાય x2 - μ / σ. x1 35, x2 45. 35 - 50 - 15. - 15 / 5 it become - 3. Then 45, 45 - 50 -5, -5.5 = -1. The required area between means 35 and 45 in terms of z it is equivalent to -3 and -1, right? -3 and -1 which is that side to 0. ફરીવાર એક વાર કહો, આ ડાયાગ્રામ, આ આકૃતિ કમ્પલસરી છે, જરૂરી છે, આકૃતિ પરથી જ ગણી શકાય. એટલે હવે ઓછા 3 થી 0 સુધીનો વિસ્તાર લખ્યો, એમાંથી ઓછા 1 થી 0 સુધીનો વિસ્તાર, આ જે બ્લેન્ક છે, ખાલી ભાગ છે, એ માઇનસ થશે. પણ આપણને ખબર છે, શું ખ્યાલ છે કે -3 થી 0 વિચ ઇઝ સેમ એઝ 0 ટુ 3, -1 થી 0 વિચ ઇઝ સેમ એઝ 0 ટુ 1. કારણ ટેબલમાં ઉપર લખ્યું છે, જોજો કોષ્ટકમાં 5 નંબર 212 પર 0 ટુ z માઇનસ તો કોઈ એરિયા નથી, કારણ કે માઇનસ ઇન્ફિનિટી થી 0 નો એરિયા 0 થી ઇન્ફિનિટી નો છે. એટલે 0 થી z સુધીનો વિસ્તાર બતાવે છે, ફ્રોમ રાઈટ સાઈડ ટુ 0 ધન બાજુ, પોઝિટિવ સાઈડ, રાઈટ, જમણી બાજુ. એટલે 0 થી 3 સુધીનો વિસ્તાર કેટલો છે? 0.4987. 0 થી 1 સુધીનો વિસ્તાર કેટલો છે? 0.34.
કોસ્ટર માં વેલ્યુ જુઓ તો ખબર પડશે. ટેક્સબુક તમારી નજર સમક્ષ રાખો, કોસ્ટર જોતા શીખો. જેવી રીતે રોક ટેબલ જોતા હતા એવી રીતે ટેબલ જોવાનું છે. ખ્યાલ ના આવે સ્કૂલ પર કોન્ટેક્ટ કરવાનો આવવાનું. આવેલી બાદબાકી 0.1574 પરિણામ નંબર 2 એટલે આન્સર નંબર 2. આ રીતે પ્રેક્ટિસ કરશો. આ દાખલો એકવાર નહીં ભણવાના, પહેલા બરાબર સમજી જવાનું, આ વિડીયો જોવાનો, ચોપડીમાં જોવાનું, પાઠ્યપુસ્તકમાં જોવાનું, પછી બે વખત દાખલો ભણો ઓટોમેટિક. એને સમય આપો, પછી બરાબર સમજીને ભણો, અને બીજી વાર ભણો જ્યારે મોડે ભણો તો તમને આ બધા અઘરું કાંઈ જ નથી. સરવાળા બાદબાકી છે, આ ડાયાગ્રામ પરથી બધું ગણ્યું છે. એડિશન અને સબટ્રેક્શન સિવાય કાંઈ છે જ નહીં સરવાળા ને બાદબાકી વગર. પણ કેવી રીતે કરવાના એ મહત્વનું છે, બરાબર? એટલે ઉપયોગ કરજો, પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ એવરીવન, સી યુ.